અત્યાર સુધી આપણે એકમ સોળમાં કાર્ડ નંબર બે કાર્ડ નંબર ચાર અને કાર્ડ નંબર પાંચ એના વિડીયો તમને મળી ગયા હશે તમે તમારા બાળકને ચોક્કસ એ વિડીયો બતાવતા પણ હશો અને શીખવાડતા પણ હશો કે કેવી રીતના સ્વાધ્યાયપોથીનું લેખન કરવાનું છે ગણિતનું આજે આપણે કરવાનું છે કાર્ડ નંબર છ વાલડી કલરનું આસમાની કલરનું કાર્ડ છે અને એમાં શું કરવાનું છે જુઓ તમને સમજાવું છું મજા આવે એવું કાળ છે પડો ત્યાં સુધી કૂદો આ પ્રવૃત્તિ કરવામાં તમારા બાળકને ખરેખર ખૂબ જ મજા આવશે કારણ કે એને સૌથી પહેલાં પોતાના જમણા પગે લંગડી લઈને કૂદવાનું છે જ્યાં સુધી પડી ન જાય ત્યાં સુધી અને એને ગણવાનું છે એ એક પગે લંગડી લેતા લેતા કૂદે અને ગણે કે ભાઈ એ કેટલે સુધી કૂદી શકે છે તો જમણા પગે કેટલે સુધી કૂદી શકે છે એનું પહેલાં અનુમાન કરાવવાનું છે તમારા બાળકને કે ભાઈ તમારા બાળકને પૂછવાનું કે તું જમણા પગે કે કેટલું કૂદી શકે છે તમારું બાળક એમ કે ત્રીસ ચાલીસ પચાસ જે કે એક અને પછી એને અસલીમાં એને કૂદવાનું છે એને કહેવાનું છે કે તું તો તું ભાઈ લંગડી લે તો જમણા પગે તારા અને જમણા પગે પછી એ કૂદે અને એ ગણતો જાય સાથે અને ખરેખર થાકે નહીં ત્યાં સુધી કેટલે સુધી કૂદી શકે છે એ એને કૂદાવવાનું છે એને લંગડી લેવાની છે અને પછી લખવાનું છે જો તમને કેવી રીતે છે નીચે તો છ નંબરનું કાર્ડ છે છ નંબરના કાર્ડમાં વાદળી કલરનું કાર્ડ છે એકમ સોળ જ છે અહીંયા લખ્યું છે પડો ત્યાં સુધી કૂદો અહીંયા છે તમે પડ્યા વગર જમણા પગથી સળંગ કેટલી વાર કૂદી શકો છો જો અહીંયા થોડાક ચિત્ર પણ આપેલા છે જમણા પગથી આ બાળક કૂદી રહ્યો છે અને કૂદતા કૂદતા થાકે નહીં ત્યાં સુધી એ પડી ન જાય ત્યાં સુધી કૂદાવાનું છે ને એટલે એ પડવાનું પણ ચિત્ર બાળકનું આપેલું છે તો સૌથી પહેલાં છે અનુમાન તમારે પૂછવાનું છે બાળકને ભાઈ તું જમણા પગે કેટલે સુધી કૂદી શકીશ તો બાળક એમ કે ભાઈ પચીસ ત્રીસ જે કે અહીંયા લખવાનું પછી એને ખરેખર કહેવાનું કે ચાલ તો ભાઈ તું જમણા પગે લંગડી લેતો તું કેટલું કૂદી શકે છે હું જોઉં એને પણ સાથે ગણવાનું કહેવાનું છે તમારે પણ ગણતા જવાનું અને પછી બાળક ખરેખર જેટલું કૂદી શકતો હોય એનો જવાબ અહીંયા લખવાનો પહેલાં અનુમાન છે એ કેટલું કૂદી શકે છે પછી સાચોકલીમાં એ કેટલું કૂદી શકે છે એ લખવાનું છે આ અનુમાન તમારા બાળકે કરવાનું છે નહીં કે તમારે એના પછી જો શું છે તમે પડ્યા વગર ડાબા પગથી સળંગ કેટલી વાર કૂદી શકો છો તો ભાઈ કેટલી વાર જો અહીંયા ચિત્ર પણ આપેલું છે ડાબા પગથી બાળક કૂદે એનું બરાબર તો ફરીથી તમારા બાળકને કહેવાનું છે કે ભાઈ તું અનુમાન તો ડાબા પગ કેટલું કૂદી શકીશ તમારું બાળક જે કે એ ચાલીસ પચાસ દસ વીસ જે કે એનું અનુમાન અહીંયા લખવાનું એને કહેવાનું કે ભાઈ તું અહીંયા લખી નાખ તને એવું લાગે છે કે તું ત્રીસ સુધી કૂદી શકે છે ને ત્રીસ લખી નાખ અને પછી ખરેખર એમ કહેવાય ને કે ખરેખર કૂદતો તું ભાઈ ડાબા પગે કેટલા કેટલી કેટલી વાર સુધી લંગડી લઈ શકે છે કેટલી વાર કૂદી શકે છે પછી એ કૂદે અને ગણે અને જ્યાં સુધી એ થાકી ન જાય પડી ન જાય ત્યાં સુધી ટૂંકમાં થાકે નહીં ત્યાં સુધી જાણી જોઈને ન પડે જોજો બરાબર થાકી થાકી જાય ત્યાં સુધી પછી ખરેખર કેટલું કૂદી શકે છે એ અહીંયા લખવાનું છે તો પડો ત્યાં સુધી કૂદો છ નંબરના કાર્ડમાં આવી રીતના કરવાનું છે એના પછી ત્રીજો પ્રશ્ન છે ટપકા જોડો અહીંયા એક કૂતરાનું ચિત્ર આપેલું છે લખ્યું છે મોતી ભૂખ્યો છે આ કૂતરાનું નામ છે મોતી એને ભૂખ લાગે છે તો આપણે એને ખાવાનું આપવાનું છે પણ ખાવાનું તો અહીંયા આ બધા એકડાઓની વચ્ચે છુપાયેલું છે એકડાઓની બાજુમાં જો નાનકડા ટપકા પણ આપેલા છે તો તમારે એવા ટપકા જોડવાના છે અને પછી આવા ટપકા જોડવાના છે અને પછી અહીંયા એક ચિત્ર બની જશે એને ખાવા આપી દેવાનું છે અહીંયા શું લખ્યું છે મોતી ભૂખ્યો છે આર્યો મોતી કૂતરાનું નામ છે એ ભૂખ્યો છે એકવીસ થી બાવન સુધીના ટપકા ક્રમમાં જોડો અને શોધો કે આ બિંદુઓમાં તેના ખાવા માટે શું છુપાયેલું છે ક્યાંથી ક્યાં સુધી જોડવાનું છે એકવીસ થી બાવન જુઓ ખાસ એક પણ છે બે પણ છે ત્રણ પછી ચાર પાંચ પણ આપણે પણ આપણે આ બધા ટપકાઓને નથી જોડવાના એક બે ત્રણ ચારને ને નથી જોડવાના આપણે જોડવાના છે એકવીસથી બાવન તો તમારે એકવીસ નંબરનું ટપકું ક્યાં છે આર્યું જો અહીંયા વાદળી કલરની લીટી આપેલી જ છે બાવીસ નંબરનું ટપકું અહીંયા છે તો એકવીસથી બાવીસને અહીંયા જોડવાનું પછી ત્રેવીસને પછી આર્યું ચોવીસથી ચોવીસને પછી પચીસ બરાબર પછી અહીંયા છવ્વીસ છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ એમ ટપકા જોડતા 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 બને એ ચિત્ર આ મોતીનું ખાવાનું છે એને ભૂખ લાગી છે તો તમે જ્યારે આ એકવીસ થી બાવન સુધીના ટપકા જોડશો તો જ એ ચિત્ર બનશે તમે એક બે ત્રણ ચાર એમ જોડશો તો કોઈ ચિત્ર નહીં બને કંઈક બીજું જ ચિત્ર બની જશે એ તો કંઈક આડું અવડું ચિત્ર બની જશે તો એ એનું ખાવાનું નથી આપણે તો મોતીને ખાવાનું બનાવ ખાવાનું આપવા માટે થઈને એકવીસથી બાવન સુધીના ટપકા જોડવાના છે તો આવી રીતના તમારા બાળકને એકડા પણ આવડશે અને એક સરસ મજાનું ચિત્ર પણ બની જશે આ બહુ જ મજા આવે એવી પ્રવૃત્તિ છે તમારા બાળકને ખાસ કરવાનું કહેજો બરાબર તો છ નંબરનું કાર્ડ અત્યારે અહીંયા પૂરું થાય છે તમે જુઓ આખું કાર્ડ કેવી રીતના તમારે તમારા બાળકને કરવાનું છે ખાસ તમે જોજો આખો વિડીયો જોજો કાલે આપણે કરીશું કાર્ડ નંબર સાત તમે ખાસ વિડીયો તમે પણ જોજો તમારા બાળકને પણ બતાવજો સાથે સાથે તન્વીના વિડીયો પણ મળતા રહેશે દૂરદર્શન પર સાંજે સાડા ચારથી સાડા પાંચ જે પણ કંઈ આવે છે એ બતાવવાનું ચૂકતા નહીં તમારા બાળકને પહેલાં બીજાવાળા બાળકોને આ દૂરદર્શનનું હોમ લર્નિંગ ચેનલ સાંજે સાડા ચારથી સાડા પાંચ જે આવે છે એ ચોક્કસ બતાવજો